ચાલો તો આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ એ પ્રકરણનો અભ્યાસ કરીશું બરાબર છે ચાલો તો સૌપ્રથમ પહેલા તો બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે એની આપણે સમજૂતી મેળવી લઈએ તો હું તમને જણાવી દઉં કે આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 12 ગુણનું પૂછાય છે તો હવે આ 12 ગુણ કયા વિભાગમાં કયા નંબરના પ્રશ્ન પર પૂછાય છે એની પણ રજૂઆત કરું તો સૌપ્રથમ આ પ્રકરણમાંથી વિભાગ એ માં વિભાગ એટલે ઓપ્શન વાળો પ્રશ્ન બરાબર છે ને તો ઓપ્શન વાળો પ્રશ્ન એ ત્રીજા નંબરના પ્રશ્ન પર એક ગુણમાં પૂછાય એટલે વિભાગ એ માં એક ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે ત્યાર પછી વિભાગ બી માં એટલે ટૂંકો પ્રશ્ન એ 13 નંબરનો હશે અને તે પણ એક ગુણનો એટલે વિભાગ બી ટૂંકો પ્રશ્ન પર આ ચેપ્ટરમાંથી એક ગુણનો પૂછાશે એટલે વિભાગ બી માં પણ એક ગુણ ત્યાર પછી વિભાગ સી તો વિભાગ સી માં 23 નંબર પર એક પ્રશ્ન કેટલા ગુણનો બે ગુણનો પૂછાશે એટલે વિભાગ સી માં પણ બે ગુણનો પૂછાશે હવે આ બે ગુણ એ દાખલો પણ હોઈ શકે નાનો અથવા તો થિયરી પણ હોઈ શકે તેવી જ રીતે વિભાગ ડી માં 33 નંબરનો એક પ્રશ્ન 3 ગુણનો પૂછાશે એટલે વિભાગ ડી માં પણ આ પ્રકરણમાંથી 3 ગુણનો પૂછાશે અને છેલ્લે વિભાગ એફ માં 45 નંબરનો એક દાખલો દાખલો જ પૂછાશે અને એ કેટલા ગુણનો 5 ગુણનો એટલે વિભાગ એફ માં પણ આ પ્રકરણમાંથી 5 ગુણનો પૂછાશે એટલે આમ કુલ આ પ્રકરણમાં થી બોર્ડની પરીક્ષામાં 12 ગુણનો પૂછાશે એટલે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે આ ચેપ્ટર પણ ખૂબ જ મહત્વનું છે અને આ ચેપ્ટર પર તમે ધ્યાનથી ભણશો તો ખૂબ જ સહેલું છે બરાબર એટલે સૌપ્રથમ તો આ પ્રકરણમાંથી કેટલા ગુણનો પૂછાય છે એની મેં તમને સમજૂતી આપી દીધી છે બરાબર ચાલો હવે આપણે ભણીએ કે નિયત સંબંધ એટલે શું તો તે પહેલા આપણે ગયા પ્રકરણમાં શું ભણી ગયા સહસંબંધ ભણી ગયા તો સહસંબંધમાં આપણે શું જોયું કે સહસંબંધમાં બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે ઋણ સહસંબંધ છે આપણે એ જ જાણી શકીએ છે કે વરસાદ પડે વરસાદ સારો પડે તો ઉત્પાદન સારું થાય એટલે વરસાદ અને ઉત્પાદન વચ્ચે કેવો સંબંધ છે ધન સહસંબંધ છે પણ આપણે ફક્ત જાણી શકીએ છીએ કે વરસાદ પડે તો ઉત્પાદન વધે પણ કેટલું વધે એ આપણને સહસંબંધના અભ્યાસ પરથી જાણવા મળતો નથી સહસંબંધ દ્વારા આપણને ફક્ત એટલું જાણવા મળે કે બે ચલ વચ્ચે કેવો સંબંધ ઋણ કે ધન સહસંબંધ છે એટલું જ આપણે આ સહસંબંધના અભ્યાસ પરથી જાણી શકીએ પણ વરસાદ આટલો પડશે તો ઉત્પાદન આટલું થશે એ આપણે સહસંબંધના અભ્યાસ પરથી જાણી શકતા નથી આપણે ઉદાહરણ જોઈએ કે ખાતરનો વપરાશ કરવાથી ઉત્પાદન વધે એ આપણે સહસંબંધ દ્વારા આપણે જાણી ગયા કે ખાતરનો વપરાશ કરે ને તો ઉત્પાદન વધે પણ કેટલો ખાતરનો વપરાશ કરવાથી ઉત્પાદન કેટલું વધે એ સહસંબંધ દ્વારા જાણી શકાતું નથી સહસંબંધ તો ફક્ત બે ચલ વચ્ચે સહસંબંધ છે એટલું જ ખાલી આપણને દર્શાવે છે પરંતુ એક એકમમાં કેટલો વધારો કરવાથી બીજા એકમમાં કેટલો વધારો થશે એનું અનુમાન સહસંબંધ આપી શકતું નથી બીજું ઉદાહરણ જોઈએ કે વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે એટલે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય બરાબર પણ વસ્તુની કિંમત કેટલી વધે તો એની માંગ કેટલી ઘટે એ આપણને સહસંબંધના અભ્યાસ પરથી જાણવા મળતું નથી એટલે સહસંબંધનો અભ્યાસ ફક્ત બે ચલ વચ્ચે ઋણ કે ધન સહસંબંધ છે તેનો જ આપણને ખ્યાલ આપે છે પરંતુ આજે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે નિયત સંબંધ તો આ નિયત સંબંધ દ્વારા એક ચલમાં કેટલો ફેરફાર થવાથી બીજા ચલમાં કેટલો ફેરફાર થાય એની જાણકારી આપણે મેળવવી હોય તો તેના માટે આપણને શું ઉપયોગી છે આ નિયત સંબંધ ઉપયોગી છે એટલે
આ પ્રકરણમાં આપણે જ્યારે એક ચલની માહિતી આપેલી હોય તો એ ચલ પરથી બીજા ચલનું આપણે અનુમાન કરવાનું છે અને એને નિયત સંબંધ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો તો હવે આપણે આગળ વધીએ. તો પહેલા નિયત સંબંધ એટલે શું? બરાબર, તો એનો સામાન્ય અર્થ જોઈએ. તો નિયત સંબંધ નો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું એવો થાય છે. એટલે નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું છે? પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. એટલે આપણે કોઈ પણ સરેરાશ કિંમત આપણે મેળવવાની છે એના તરફ આપણે જવાનું છે, એ નિયત સંબંધનો શાબ્દિક અર્થ છે. આ તો તમારી ફક્ત જાણ ખાતર છે. હવે થોડુંક આપણે આગળ વધીએ. તો જોજો, આ એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ વોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌ પ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો હતો. એટલે તમને એક માર્કનો પ્રશ્ન પૂછાય કે આંકડાશાસ્ત્રનો આ નિયત સંબંધનો શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો કોણે કર્યો હતો? સર ફ્રાન્સિસ વોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. બરાબર છે? એટલે તમને આ એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ પદ અથવા નિયત સંબંધ શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો હતો? તો સર ફ્રાન્સિસ વોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો અને એ માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન એનો એણે ઉપયોગ કર્યો હતો. એટલે આ એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે સુરેખ, નિયત સંબંધની આપણે વ્યાખ્યા જોઈએ. બરાબર છે? તો સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા મેં લખી છે, પણ તે પહેલા તમને સમજાવું કે સુરેખ નિયત સંબંધ એટલે આપણે એક ચલની કિંમત આપણે જાણતા હોઈએ અને તેના પરથી આપણે બીજા ચલનું અનુમાન કરવાનું હોય તો તે બે ચલ વચ્ચે નિયત સંબંધ દ્વારા જાણી શકાય છે. સમજ પડી? એક ચલ આપણને ખબર હોય અને એ ચલ પરથી આપણે બીજા ચલનું અનુમાન કરવાનું હોય તો તેનો ખ્યાલ આપણને સુરેખ નિયત સંબંધ પરથી જાણી શકાય છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો જુઓ એની વ્યાખ્યા શું છે. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જો એટલે કે જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે એને સુરેખ નિયત સંબંધ કહે છે. તો આપણને એક નિરપેક્ષ ચલ એની આપણને જ્ણાત કિંમત આપેલી હોય એટલે કે જાણીત કિંમત આપેલી હોય અને એના આધારે આપણે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરીએ એને સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. એટલે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા તમને પૂછે તો તમે સરળતાથી લખી શકશો કે જ્યારે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી એટલે કે જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે એને સુરેખ નિયત સંબંધ કહે છે. એક ઉદાહરણ દ્વારા સમજાવીએ. તો જુઓ, આ કારનું આયુષ્ય એ x અને નિભાવ ખર્ચ એ y છે. બરાબર? ચાલો તો હવે આમાં જુઓ, આ જે x છે ને, x નિયત સંબંધ રેખામાં x એ હંમેશા નિરપેક્ષ ચલ હોય છે. તો જો આપણને x ની કિંમત આપી છે 2, 4, 6, 8 અને એને અનુરૂપ y, y એટલે કે કયો ચલ? સાપેક્ષ ચલ કે જે બદલાય છે. તો જો 10, 20, 25, 30 એ આપી છે. હવે મારી વાત સાંભળજો, તો આ x અને y ની જે માહિતી આપેલી છે ને એના પરથી નિયત સંબંધમાં એક સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયજન કરવામાં આવે છે. અને ત્યાર પછી હવે જોજો, હા, ધારો કે x ની કિંમત અહીં 9 આપી હોય તો એ વર્ષ 9 હોય ત્યારે y નો એટલે કે નિભાવ ખર્ચ કેટલો હોય તેનું અનુમાન કરવામાં આવે છે. એટલે કે નિયત સંબંધમાં કોઈ પણ એક નિરપેક્ષ ચલની કિંમત એટલે કે જ્ઞાત કિંમત આપવામાં આવેલી હોય છે તેના પરથી સાપેક્ષ ચલ એટલે કે y ની કિંમતનું અનુમાન કરવામાં આવે છે. બરાબર છે? હવે ધારો કે કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો ત્યારે એનો નિભાવ ખર્ચ કેટલો હશે એનું અનુમાન સુરેખ નિયત સંબંધમાં કરવામાં આવે છે. ક્લિયર? આગળ વધુ. ચાલો હવે આગળ વધુ. નિયત સંબંધાંકની વ્યાખ્યા જોજો. પેલું નિયત સંબંધ હતું અને આ નિયત
સંબંધાંકની વ્યાખ્યા તો નિયત સંબંધાંક કોને કહેવાય તો જ્યારે એક ચલમાં ફેરફાર થાય ત્યારે બીજા ચલમાં ફેરફાર થાય તે દર્શાવતું સંખ્યાત્મક માપ એટલે આંકડામાં દર્શાવતું માપ તો એની આપણે વ્યાખ્યા જોઈએ કે બે ચલ વચ્ચેનો નિયત સંબંધાંક એટલે એક ચલમાં ફેરફાર થવાથી તેની અસર બીજા ચલ પર કેટલી થાય છે તે દર્શાવતું સંખ્યાત્મક માપ જો એટલે નિયત સંબંધાંક એટલે સંખ્યાત્મક માપ છે કે એક ચલમાં ફેરફાર થવાથી તેની અસર બીજા ચલ પર કેટલી થાય છે તે દર્શાવતું સંખ્યાત્મક માપ તેને નિયત સંબંધાંક કહેવામાં આવે છે ક્લિયર ચાલો આગળ વધીએ સુરેખ નિયત સંબંધ મોડેલ હવે સુરેખ નિયત સંબંધ મોડેલ એની હું વાત કરું તો જ્યારે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલ એક આંકડાશાસ્ત્રીય મોડેલ બનાવવામાં આવે તો સુરેખ એટલે શું સુરેખ નિયત સંબંધ એટલે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ અને કાર્યકારણનો સંબંધ એટલે શું કે એક ચલમાં ફેરફાર થાય તેના લીધે જ બીજા ચલમાં ફેરફાર થયેલો હોવો જોઈએ એ તો એ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહેવાય તો આપણે ચાલો સુરેખ નિયત સંબંધ મોડેલ એની વ્યાખ્યા જોઈએ પછી તમને પરીક્ષામાં એવું પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ લખો તો મોડેલ બી તમને સમજાવીશ તો પહેલા એની વ્યાખ્યા જોઈએ તો જુઓ કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે એટલે બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા કેવું મોડેલ આંકડાશાસ્ત્રીય મોડેલ તેને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે છે ક્લિયર હવે આપણે જોઈએ કે તમને એવો પ્રશ્ન પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ લખો તો સુરેખ નિયત સંબંધ મોડેલ કયું છે તો સુરેખ નિયત સંબંધ મોડેલ આ છે જોજો હા y બરાબર આલ્ફા પ્લસ બીટા x વત્તા u એટલે તમને નિયત સંબંધ મોડેલ લખો એવું કહેવામાં આવે તો તમારે આ લખવાનું છે શું લખવાનું છે y બરાબર આલ્ફા પ્લસ બીટા x વત્તા u હવે આમાં જોઈએ આપણે કે ભાઈ y એટલે શું આલ્ફા એટલે શું બીટા એટલે શું x એટલે શું અને u એટલે શું તો જોઈએ આપણે પહેલા y એટલે શું સાપેક્ષ ચલ એટલે કે y માં આપણે અનુમાન કરવાનું છે x ની કિંમત એટલે નિરપેક્ષ એટલે x ની જ્ઞાત કિંમત આપેલી હોય તો ત્યારે આપણે y ની કિંમત નું અનુમાન કરવાનું છે એટલે y એટલે શું છે સાપેક્ષ ચલ છે y જ્યારે x એટલે શું x ની આપણને કિંમત આપેલી હશે અને એના પરથી આપણે y નું અનુમાન કરવાનું છે એટલે x એ શું કહેવાશે નિરપેક્ષ ચલ એટલે આ મોડેલમાં આ જે y છે એ y એ સાપેક્ષ ચલ છે જ્યારે આ x છે એ x નિરપેક્ષ ચલ છે અને આ આલ્ફા અને બીટા એ શું છે અચળાંક છે એટલે અચળાંકની કિંમત આપણને આપેલી હશે બરાબર એટલે આલ્ફા અને બીટા એ અચળાંક છે અને જ્યારે આ પ્લસ u એ શું છે મોડેલનો વિક્ષેપ છે એટલે તમને બે માર્કમાં જો કદાચ પૂછાય કે સુરેખ નિયત સંબંધ મોડેલ લખો તો તમારે આ મોડેલ લખવાનું પણ છે અને એનું આ ડિફાઇન પણ કરવાનું છે કે એમાં x શું છે y શું છે આલ્ફા શું છે બીટા શું છે અને u પણ શું છે એટલે બે માર્ક્સમાં તમને આ સુરેખ નિયત સંબંધ મોડેલ પૂછાય તો તમે સરળતાથી એ લખી શકશો ચાલો તો સુરેખ નિયત સંબંધ મોડેલ તમને ખ્યાલ આવી ગયો છે હવે આપણે આગળ વધીએ ચાલો તો હવે આપણે આગળ જોઈએ તો સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની રીત એટલે સુરેખ નિયત સંબંધ રેખા તમને સમજાવું કે સુરેખ નિયત સંબંધ રેખા શું છે આપણે એક રેખા મેળવીશું અને એ રેખા પરથી એક ચલની માહિતી આપેલી હશે તેના પરથી આપણે બીજા ચલની માહિતીનું આપણે શું કરીશું અનુમાન કરીશું તો પહેલા આ સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની કેટલી રીતો છે તમને એક માપમાં બી પ્રશ્ન પૂછાય તો કઈ કઈ તો સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની બે રીતો છે તો તેમાંની પહેલી રીત છે વિકિરણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત આ વિકિરણ આકૃતિની રીત એટલે કે આપણે આલેખ પર દોરીને આપણે નિયત સંબંધ રેખા શોધીશું નિયત સંબંધાંક શોધીશું અને જ્યારે ન્યૂનતમ વર્ગોની રીત એ આપણે દાખલા ગણીશું અને પાંચ ગુણ માટે આ રીત મોસ્ટ આઈએમપી અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષામાં પાંચ ગુણમાં
ન્યૂનતમ વર્ગોની રીતનો દાખલો જ આવ્યો છે એટલે 5 ગુણ માટે આ મોસ્ટ આઈએમપી આ વિકિર્ણ આકૃતિની એટલે કે આપણે એમાં આલેખ પેપર પર દોરીને નિયત સંબંધ રેખાનું આપણે અન્વયોજન કરીશું એ દાખલો બી આપણે ગણીશું પણ 5 ગુણ માટે સૌથી મહત્વની રીત કઈ છે ન્યૂનતમ વર્ગોની રીત એટલે 5 ગુણ માટે આ ન્યૂનતમ વર્ગોની રીત તમારે બાકી કરી જ નાખવાની એના દાખલા તમારે ગણી જ કાઢવાના છે ચાલો તો આજે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે અભ્યાસ કરીશું વિકિર્ણ આકૃતિ રીતનો પછી આપણે ભણીશું પણ આજે આપણે ન્યૂનતમ વર્ગોની રીત ચાલો તો એમાં હવે ન્યૂનતમ વર્ગોની રીતમાં y ની x પરની નિયત સંબંધ રેખા દોરવામાં આવે છે જોજો જો હા કોની કોના પરની y ની x પરની નિયત સંબંધ રેખા દોરવામાં આવે છે અત્યાર સુધી આ 2017 માં જે નવો સિલેબસ આવ્યો ત્યારે તમારા અભ્યાસમાં ફક્ત એક જ નિયત સંબંધ રેખા શોધવાની છે તમારે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે જ્યારે 2017 પહેલાનો જે કોર્સ હતો એમાં y ની x પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર પણ હતું અને x ની y પરની નિયત સંબંધ રેખા શોધવાનું પણ સૂત્ર હતું પરંતુ 2017 માં જે નવો અભ્યાસક્રમ આવ્યો તેમાંથી ફક્ત તમારે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાનો જ તમારે દાખલા કરવાના છે તો ન્યૂનતમ વર્ગોની રીતમાં y ની x પરની નિયત સંબંધ રેખા શોધવામાં આવે છે તો એ નિયત સંબંધ રેખા કઈ છે y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે તો જોજો હા ધ્યાનથી y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે y કેપ અને y કેપ તરીકે ઓળખવામાં આવે છે હા y કેપ બરાબર a + bx આ b એટલે b ને b y x તરીકે પણ ઓળખવામાં આવે હા આ જે b છે એને b y x તરીકે પણ ઓળખવામાં આવે એટલે y ની x પરની નિયત સંબંધ રેખા કઈ છે ફરીથી એકવાર y કેપ બરાબર a + bx અથવા y કેપ બરાબર a + byx ઇનટુ x એટલે તમને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું એવું દાખલામાં જણાવ્યું હોય તો તમારે આ રેખા મેળવવાની કઈ રેખા મેળવવાની y કેપ બરાબર a + bx અથવા y કેપ બરાબર a + byx ઇનટુ x અને આ નિયત સંબંધ રેખા તમારે બનાવવા માટે તમારે a ની કિંમત શોધવાની અને આ b ની કિંમત શોધવાની અને a આવેલી કિંમત આ સમીકરણમાં તમે મૂકશો ને એટલે તમને નિયત સંબંધ રેખા મળશે એ દાખલામાં તમને સમજૂતી મળી જશે ચાલો તો હવે આ જે નિયત સંબંધ રેખા છે એમાં a ને શું કહેવાય અને b ને શું કહેવાય એ પણ તમને એક માર્કમાં પૂછાય કે નિયત સંબંધ રેખામાં b નું શું અર્થઘટન થાય અથવા નિયત સંબંધ રેખામાં a ને શું કહેવામાં આવે છે તો ધ્યાનથી જોજો b ને એટલે આ કા સૂત્રમાં જે b છે એ b ને નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક પણ કહેવામાં આવે છે યાદ રાખજો હા b ને શું કહેવામાં આવે નિયત સંબંધ રેખાનો ઢાળ એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ રેખામાં b નું શું અર્થઘટન થાય તો b શું છે નિયત સંબંધ રેખાનો ઢાળ છે અથવા એને નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક પણ કહેવામાં આવે છે હવે આ b જે નિયત સંબંધાંક છે એનો શું અર્થ થાય એ બી તમને પૂછાય કે b નો શું અર્થ થાય તો b નો અર્થ એ થાય કે જ્યારે x ની કિંમતમાં વધારો કરવામાં આવે ત્યારે y ની કિંમતમાં કેટલો વધારો થાય તેની માહિતી આપણને b એટલે કે નિયત સંબંધાંક આપે છે એટલે દાખલો આવશે ત્યારે તમને એની સમજૂતી મળી જશે પણ તમને અહીં એક માર્ક માટે યાદ રાખવાનું કે b ને નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક પણ કહે છે ચાલો તો હવે એને શું કહેવાતું હશે તમારા મનમાં એ પ્રશ્ન થતો હશે કે એને શું કહેવાય તો આપણે જોઈએ a ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહે છે યાદ રાખજો આ પણ એક માર્કમાં પૂછાય કે a ને શું કહેવામાં આવે છે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ કહેવામાં આવે છે એટલે ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a + bx નું આપણે અન્વયોજન કરવાનું છે તો આમાં આપણે હવે b કેવી રીતે શોધાય
अथवा तो by x કેવી રીતે શોધી શકાય એના આપણે સૂત્ર જોઈશું અને ત્યાર પછી a કેવી રીતે શોધાય એનું પણ આપણે સૂત્ર વારાફરતી જોઈશું એટલે આટલી થિયરી તમે સમજી ગયા હોય તો આપણે હવે ન્યૂનતમ વર્ગોની રીતમાં આ જે સમીકરણનું અન્વયોજન કરવાના છે એમાં b કેવી રીતે શોધી શકાય એટલે કે byx કેવી રીતે શોધાય એના આપણે સૂત્ર જોઈશું તો ચાલો આપણે જોઈએ કે byx આ byx અથવા એને શું કહેવામાં આવે ફક્ત b પણ કહેવામાં આવે હા ધ્યાન રાખજો b એટલે byx અથવા b તો એના શોધવાના પાંચ સૂત્રો મેં તમને સમજાવીશ અને એમાંથી કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો એ પણ સમજાવીશ અને કયા સૂત્રનો ગમે તેવી માહિતી આપી હોય કયા સૂત્રનો ઉપયોગ થશે એ પણ તમને સમજાવીશ તો ચાલો પહેલો મુદ્દો જ્યારે x બાર y બાર s સ્ક્વેર x એટલે કે x નું વિચરણ હા s સ્ક્વેર x એટલે x નું વિચરણ અથવા sx sx એટલે x નું પ્રમાણિત વિચલન પછી s સ્ક્વેર y એટલે y નું વિચરણ અથવા sy એટલે y નું પ્રમાણિત વિચલન અને covxy covxy એટલે કે x અને y નું સહવિચરણ એની માહિતી તમને આપેલી હોય તો ત્યારે byx શોધવાનું સૂત્ર કયું તો ત્યારે byx શોધવાનું સૂત્ર છે byx બરાબર covxy ભાગ્યા s સ્ક્વેર x આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને તમને જણાવી દઉં કે સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 2 આ બે આવશે ને એ તમને ટૂંકા દાખલામાં એટલે કે વિભાગ c અને વિભાગ d માં પૂછાશે જ્યારે સૂત્ર નંબર 3 4 અને 5 એમાંથી એક દાખલો તમને 5 ગુણમાં પૂછાશે એટલે આ રીત નંબર 1 નું જે સૂત્ર છે એ તમને વિભાગ c અથવા d માં દાખલો પૂછાઈ શકે તો જુઓ byx એટલે કે covxy ભાગ્યા s સ્ક્વેર x અથવા એને ગુજરાતીમાં શું કહેવાય covxy એટલે અથવા covxy એટલે એનો મતલબ સહવિચરણ xy એટલે કે x અને y નું સહવિચરણ અને ભાગ્યા s સ્ક્વેર x એટલે એનો મતલબ શું થાય x નું વિચરણ બરાબર છે એટલે આ સૂત્રની મદદથી તમારે byx શોધવાનું ઓકે ચાલો એટલે byx શોધવાનું એક સૂત્ર થઈ હવે byx શોધવાનું બીજું સૂત્ર પણ તે પહેલા આપણે કોઈવાર તમને દાખલામાં covxy સીધું આપી દીધેલું હોય તો આ સૂત્ર મૂકી દેવા પણ કોઈવાર તમને દાખલામાં સીધી રીતે આ covxy ન આપેલું હોય તો ત્યારે તમારે સૌપ્રથમ covxy શોધવાનું તો તમને એ બે પ્રકારની માહિતી આપી દીધી જો સિગ્મા x x બાર કૌંસમાં y y બાર ભાગ્યા n એટલે આ માહિતી આપેલી હોય તો તમારે આ સૂત્ર મૂકીને covxy શોધવાનું અથવા તમને સિગ્મા xy x બાર y બાર એ માહિતી આપી હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને covxy શોધવાનું એટલે તમને covxy ડાયરેક્ટ ન આપેલું હોય ત્યારે આ બેમાંથી કોઈ પણ એક સૂત્રની મદદથી તમારે પહેલા આ covxy શોધવાનું અને પછી આ સૂત્રમાં એની કિંમત મૂકીને byx ની કિંમત તમારે શોધવાની તો covxy નું પહેલું સૂત્ર છે સિગ્મા x x બાર બીજા કૌંસમાં y y બાર ભાગ્યા n અથવા બીજું સૂત્ર કયું છે સિગ્મા xy n ગુણ્યા x બાર ગુણ્યા y બાર ભાગ્યા n એટલે byx શોધવાનું પહેલું સૂત્ર અહીં પૂરું થાય છે હવે આપણે બીજું સૂત્ર જોઈએ નંબર 2 જ્યારે x બાર y બાર r જોજો આગલા સૂત્રમાં r નહી હતો આગલું જે આપણે સૂત્ર એક જોયું એમાં r નહી હતો બાકી sx s x sy s y અને x બાર અને y બાર એ તો હતું પણ જો આમાં r નહી આપેલું હતું આગલા સૂત્રમાં જ્યારે r માં શું આપેલું હોય જ્યારે તમને x બાર y બાર sx sy અને સાથે શું આપેલું હોય r આપેલું હોય તો ત્યારે તમારે byx શોધવા માટે અથવા b શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો હું તેની માહિતી આપું તો byx બરાબર r ગુણ્યા sy ભાગ્યા sx અને યાદ રાખજો ફરીથી એકવાર કાન ખોલીને સાંભળી લેજો કે byx ના સૂત્રમાં હંમેશા x ની માહિતી y ની x પરની આપણે નિયત સંબંધ રેખા શોધતા છે એટલે x ની માહિતી હંમેશા નીચે જ આવશે યાદ રાખજો
તમે sx ને ઉપર લખી દેશો તો તમારું આ byx ખોટું આવશે, યાદ રાખજો. sy હંમેશા ઉપર આવશે અને sx હંમેશા નીચે આવશે, એટલે એનું byx નું સૂત્ર કયું છે? r ગુણ્યા sy ભાગ્યા sx, અથવા એને ગુજરાતીમાં કહેવું હોય તો r એટલે સહસંબંધ, બરાબર, અથવા r ગુણ્યા y નું પ્રમાણિત વિચલન. sy એટલે y નું પ્રમાણિત વિચલન. હા, આ s સ્ક્વેર x હોય તો y નું વિચરણ કહેવાય, પણ આ તો ખાલી sy છે જો, અને sy એટલે y નું પ્રમાણિત વિચલન અને sx એટલે x નું પ્રમાણિત વિચલન. એટલે આ તમે બેમાંથી કોઈ પણ એક સૂત્ર લખી શકો. હા, આ પણ ગુજરાતીમાં લખી શકો અથવા આ સૂત્ર પણ તમે લખી શકો, તમારો જવાબ સરખો જ આવે. એટલે જ્યારે r સાથે x બાર y બાર sx sy ની માહિતી આપેલી હોય ત્યારે આ બેમાંથી કોઈ પણ એક સરખું સૂત્ર છે એમાંથી એકનો ઉપયોગ કરીને તમારે dyx ની કિંમત મેળવી. એટલે આ 1 અને 2 નંબરનું જે સૂત્ર છે એ તમને ટૂંકા દાખલા માટે ઉપયોગી છે. અને હવે 3 4 અને 5 સૂત્રની વાત કરું તો નંબર 3, સીધી રીતે અથવા જ્યારે પ્રાપ્તાંકોની કિંમત નાની હોય ત્યારે આ રીતથી સરળતાથી દાખલો ગણી શકાય. હા, જ્યારે x અને y ની કિંમત તમને ખબર છે કે દાખલામાં x અને y ની કિંમત આપેલી હશે અને જો એ કિંમત નાની નાની હોય તો ત્યારે સીધી રીતે દાખલો ખૂબ જ સરળતાથી ગણી શકાય છે. અરે, કોઈ પણ માહિતી આપેલી હોય ને સીધી રીતે દાખલો ગણી જ શકાય. એ તમને છેલ્લે 3 4 અને 5 માંથી કયા સૂત્રનો ઉપયોગ બધા જ દાખલા માટે કરી શકાય એની પણ હું સમજૂતી આપવાનો છે. એટલે આ વિડીયો તમારે અંત સુધી જોવા માટે હું વિનંતી કરું છું. ઓકે, તો આગળ વધીએ આપણે સીધી રીતે, બરાબર. તો ત્યારે byx, પણ તે પહેલા હું તમને આ તમને કહું સાહેબ તમે r કેમ લખો? અરે, આપણે સહસંબંધના પ્રકરણનો અભ્યાસ કરી ગયા ને ત્યારે આપણે આવા સૂત્રનો ઉપયોગ કરી ગયા હતા, તો તમને એ સૂત્ર આવડી પણ ગયું હશે. તો આ સૂત્ર તમને આવડતું હોય ને તો એના પરથી byx, આપણે જે byx શોધવાનું છે એનું સૂત્ર કેવી રીતે આપણે બનાવવું એની સમજૂતી હું તમને સરસ રીતે આપવાનો છું. જોજો, હા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. આ જે સૂત્ર છે એ સહસંબંધનું છે. હા, તમને આ તો ખાલી ઉદાહરણ માટે આપ્યું છે, આ ઉતારી લેતા નહીં. તો આ સૂત્ર પરથી આપણે જ્યારે સીધી રીતે સહસંબંધ શોધેલો ને ત્યારે સહસંબંધનું સૂત્ર આ હતું. તો હવે આ સૂત્ર પરથી આપણે જ્યારે સીધી રીતે byx શોધતા હોઈએ ત્યારે આ સૂત્રમાંથી આપણે byx નું સૂત્ર કેવી રીતે બનાવશું એની હું સમજૂતી આપું. તો આ બધાને આપજો. હા વિદ્યાર્થી મિત્રો, આ અંશમાં છે ને એ તો આવશે જ, અંશમાં છે તે તો આ સૂત્રમાં બી આવશે. એટલે શું આવશે? n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y. આ તો b ના એટલે કે byx ના સૂત્રમાં પણ અંશ તો આવશે જ. સહસંબંધમાં જે અંશમાં છે તે તો અહીં અંશમાં આવવાનું છે. હવે ધ્યાન આપજો, જ્યારે છેદમાં આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે એટલે છેદમાં y ની માહિતી આવશે નહીં, એટલે આને કેન્સલ કરી નાખવાનું. જોજો, હા વિદ્યાર્થી મિત્ર, ધ્યાન આપજો. એટલે y ની માહિતી છેદમાં નહીં આવશે, એને કેન્સલ કરવાની, અને x ની માહિતી પણ આવશે પણ આ વર્ગમૂળ આવશે નહીં, યાદ રાખવાનું, વર્ગમૂળ કાઢી નાખવાનું. સહસંબંધમાં છેદમાં વર્ગમૂળ આવે, જ્યારે નિયત સંબંધમાં છેદમાં વર્ગમૂળ કોઈ પણ સૂત્રમાં નહીં આવશે, યાદ રાખજો. હા વિદ્યાર્થી મિત્રો, એટલે આપણું સૂત્ર કયું બનશે? અંશમાં આ છે તે આવશે જ, જ્યારે છેદમાં ફક્ત શું આવશે? x ની માહિતી આવશે અને વર્ગમૂળ નીકળી જશે. તો આપણે સૂત્ર કયું બનશે? હવે જોજો, હા એના પરથી સૂત્ર કયું બનશે? b એટલે કે byx બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y. જો અંશમાં છે તે તો એ જ આવ્યું છે, જોજો. જ્યારે છેદમાં શું આ નીકળી ગયું? y ની માહિતી નીકળી ગઈ અને x ની ઉપરનો આ શું નીકળી ગયો? વર્ગમૂળ નીકળી ગયો, બરાબર છે, વર્ગમૂળ નીકળી ગયું. એટલે ફક્ત રહી શું ગયું છેદમાં? n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. જો વિદ્યાર્થી મિત્રો તમને r નું સૂત્ર આવડતું હોય તો એના પરથી તમે b એટલે કે byx નું સૂત્ર સરળતાથી બનાવી શકશો. એટલે હવે તમારે આ સૂત્ર ઉતારવાનું નથી આ નોટબુકમાં. તમારે જ્યારે સીધી રીતે આપણે byx શોધતા હોઈએ તો ત્યારે તેનું સૂત્ર કયું લખવાનું છે? b અથવા byx બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y ભાગ્યા
n सिग्मा x स्क्वायर माइनस सिग्मा x નો વર્ગ તો આ સૂત્ર પણ તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે સૂત્ર નંબર 4 જ્યારે સાચા મધ્યકો લઈને વિચલનો શોધેલ હોય ત્યારે સાચા મધ્યકો એટલે જે મધ્યક આવેલો હોય ને એ જ મધ્યક લેવા x બાર 120 આવેલો તો x x બાર 120 જ લેવા y બાર 140 આવેલો હોય તો y બાર 140 જ લેવા આપણે દાખલા સંબંધમાં શોધી ગયા હતા બરાબર છે ચલો તો ત્યારે જોજો તો પેલા r કયો હતો ત્યારે આપણે r નો ઉપયોગ કયો કર્યો જોજો ત્યારે કયું સૂત્ર હતું r ની વાત કરું છું r નું સૂત્ર એના પરથી આપણે આ dyx નું સૂત્ર બનાવીશું તો સિગ્મા x x બાર બીજા કૌંસમાં y y બાર ભાગ્યા પહેલા વર્ગમૂળમાં સિગ્મા x x બાર સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y y બાર સ્ક્વેર આ r નું સૂત્ર હતું હવે એના પછી આપણે dyx નું સૂત્ર બનાવીએ તો જુઓ પેલામાં કેમ ત્રીજા નંબરના સૂત્રમાં કેમ અંશ જે હતો તે જ હતો તો અહીં પણ અંશ તો જે છે તે જ લઈ લેવાનો તો હવે મને કેવો છેદમાંથી શું નીકળી જશે હા છેદમાંથી આ y ની માહિતી નીકળી જશે અને x પરનું આ શું નીકળી જશે વર્ગમૂળ નીકળી જશે એટલે આપણું dyx નું સૂત્ર કયું બનશે dyx અથવા b બરાબર सिग्मा x माइनस x बार y माइनस y बार भागिया सिग्मा x माइनस x बार स्क्वायर એટલે અંશમાં આ લેવાનું છેદમાં આ લેવાનું y ની માહિતી લેવાની નથી અને x પરના માહિતી પરની વર્ગમૂળની માહિતી કાઢી નાખવી એટલે તમારે પણ નોટબુકમાં આ r નું સૂત્ર ઉતારવાનું નથી પરંતુ તમારે આ b નું જે સૂત્ર છે सिग्मा x माइनस x बार બીજા કૌંસમાં y માઈનસ y બાર ભાગ્યા सिग्मा x माइनस x बार स्क्वायर એ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો ચાલો હવે સૂત્ર નંબર 5 ટૂંકી રીત જ્યારે પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય તમે જોયું હશે કે જ્યારે પ્રાપ્તાંકોની કિંમત ખૂબ મોટી હોય ને ત્યારે ગુણાકાર ખૂબ મોટો આવે એનો વર્ગ કરવામાં આવે ત્યારે પણ ખૂબ મોટો એનો વર્ગ થાય અને દાખલા ગણવામાં આપણને તકલીફ અનુભવાય અને એના માટે આપણે ટૂંકી રીતનો ઉપયોગ સહસંબંધમાં કરતા હતા તો r નું સૂત્ર કયું હતું ત્યારે r નું સૂત્ર ત્યારે કયું હતું હા કયું સૂત્ર હતું હા બરાબર પણ તે પહેલા ટૂંકી રીતમાં નંબર 2 રીત છે જો u બરાબર x - a અને v બરાબર y - b હોય તો તમને ખબર છે a એટલે શું x નો ધારેલો મધ્યક અને b એટલે શું y નો ધારેલો મધ્યક તો જ્યારે ફક્ત આપણે u બરાબર શું લઈએ x - a અને v બરાબર y - b લઈએ બરાબર તો ત્યારે કોઈ સૂત્રનો ઉપયોગ કરો પણ તે પહેલા આપણે r કેવી રીતે શોધતા જ્યારે u અને v ની આપણે કિંમત શોધતા તો ત્યારે r કેવી રીતે શોધતા n sigma uv - sigma u / sigma v ભાગ્યા પહેલા વર્ગમૂળમાં n sigma u² - sigma u આખા નો વર્ગ / બીજા વર્ગમૂળમાં n sigma v² - sigma v આખા નો વર્ગ ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે આ r નું સૂત્ર છે એના પરથી dyx નું સૂત્ર બનાવો જોઈએ શું આવશે જાતે બનાવશે હા કેમ નહીં બનાવશે અંશમાં તો જે છે તે લખી દેવાનો જ્યારે છેદમાંની કઈ માહિતી છે કી દેવાની હા v ની માહિતી છે કી દેવાની અને u ની કિંમત પર જે આ વર્ગમૂળ છે તે કાઢી નાખવાનો એટલે dyx નું સૂત્ર કયું આવશે જુઓ b અથવા dyx બરાબર n sigma uv minus sigma u ગુણ્યા sigma v ભાગ્યા n sigma u square minus sigma u આખા નો વર્ગ અંશનું લઈ લેવું છેદનું આ y b ની માહિતી કેન્સલ અને u પરનું આ વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે તમારે નોટબુકમાં આ ઉતારવાનું નથી પરંતુ આ એક નંબર લખીને આ સૂત્ર તમારે નોટબુકમાં ઉતારવાનું છે સમજ પડી ગઈ જ્યારે u આપણે x - a લઈએ અને v બરાબર y - b લઈએ ત્યારે તમારે dyx માટે આ સૂત્રનો ઉપયોગ કરવો હવે એમાં આપણે બીજી રીત જોઈએ નંબર 2 જો u બરાબર x - a ભાગ્યા cx અને v બરાબર y - b ભાગ્યા cy આ cx અને cy નો ઉપયોગ કરીને આપણે સહસંબંધ શોધી કેલા તમને ખબર હોય તો cx એટલે શું x ની બધી કિંમત ને ભાગી શકાય તેવી સંખ્યા અને cy એટલે શું y ની બધી સંખ્યા ને ભાગી શકાય તેવી અનુકૂળ કિંમત એ cx અને cy આપણે ધારે તે મુજબ લઈ શકાય કોઈ એનું ચોક્કસ માપ નથી
ત્યાં જ લેવાનું, કોઈ પણ વ્યક્તિ ગમે તે લઈ શકે, તો ત્યારે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો, જોજો થોડુંક ખાલી બદલાશે, બાકી સૂત્ર તો એનું જ છે, જોજો n સિગ્મા u v - સિગ્મા u / સિગ્મા v / n સિગ્મા u² - સિગ્મા u આખા નો વર્ગ. પહેલું સૂત્ર આપણે જોઈ ગયા ને તે રીતનું, આટલું તો આવવાનું જ છે, પણ એક વધારેનું શું છે, અહીં આપણે u ની ગણતરીમાં cx લીધું છે અને v ની ગણતરીમાં આપણે cy લીધું છે, એટલે એ સૂત્રમાં ગુણાકાર શું કરવાનો, cy ના છેદમાં cx મૂકવાનું. યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, cx ને અંશમાં મૂકે છે અને cy ને છેદમાં મૂકે છે, એટલે તમારે એ કાળજી રાખવાની છે કે જ્યારે તમે cx અને cy નો ઉપયોગ કરીને u અને v ની કિંમત શોધેલી હોય ત્યારે તમારે b માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. ફરીથી એકવાર બોલું છું, n સિગ્મા uv - સિગ્મા u / સિગ્મા v / n સિગ્મા u² - સિગ્મા u આખા નો વર્ગ / cy ના ભાગી cy / cx. એટલે આ ત્રણ રીત મોટા દાખલા માટે, ત્રીજી ચોથી અને પાંચમી, જ્યારે પહેલી અને બીજી ટૂંકા દાખલા માટે. હવે તમને હું માસ્ટર કી કે મને કે શું છે માસ્ટર કી, તો ધ્યાન આપજો. આપણે સૂત્ર નંબર 3 જોયું, સૂત્ર નંબર 4 જોયું અને સૂત્ર નંબર 5 જોયું, તો પાંચમાં આ બે સૂત્ર હતા, ખબર ને તમને, પાંચમાં બે સૂત્ર આપણે જોઈ ગયા. હવે મારી વાત ધ્યાન આપજો કે byx તમે કયા સૂત્રની મદદથી ગણશો એ તમારે નક્કી કરવાનું છે, પણ હું તમને તમારી જાણ ખાતર કહું કે જે આ ત્રીજા નંબરનું સૂત્ર છે ને, એ ત્રીજા નંબરનું સૂત્ર કોઈ પણ પ્રકારની માહિતી આપેલી હોય ને ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી b ની કિંમત એટલે કે byx ની કિંમત શોધી શકાય. જ્યારે મધ્યકો અપૂર્ણાંકમાં આવેલા હોય ને તો ત્યારે આ રીતથી દાખલો ગણી શકાય ખરો, પણ બહુ તકલીફ પડે. અને આમાં શું, સિગ્મા uv ની કિંમતમાં પણ કોઈ વાર ભૂલ થવાની શક્યતા હોય છે. જ્યારે આ પહેલું સૂત્ર યાદ રાખજો, ત્રીજા નંબરનું સૂત્રને મદદથી તમને કોઈ પણ પ્રકારની માહિતી આપેલી હોય તમે byx ની કિંમત ખૂબ જ સરળતાથી ગણી શકશો. એટલે મારી તો તમને સૂચના છે કે જે વિદ્યાર્થીઓને બીજા બધા સૂત્ર યાદ રાખવામાં તકલીફ પડતી હોય અથવા ગણતરીમાં મુશ્કેલી પડતી હોય તો તે બાળકે આ ત્રીજા નંબરનો સૂત્રનો ઉપયોગ કરીને પાંચ ગુણનો દાખલો ગણવાનો પ્રયત્ન કરવા, તમે પાંચમાંથી પાંચ ગુણ મેળવી શકશો. એટલે માસ્ટર કી તમને ખ્યાલ આવી ગયો છે કે મોટા દાખલા માટે 3 4 અને 5 નંબરનો જે સૂત્ર છે એમાંથી ત્રીજા નંબરનો ઉપયોગ કરીને તમને કોઈ પણ પ્રકારની માહિતી આપી હોય તમે પાંચ ગુણનો દાખલો ગણી શકશો. તો અહીં આપણા આ પાંચ સૂત્ર પૂરા થાય છે, બરાબર છે. એટલે byx શોધવાના પાંચ સૂત્ર, પહેલા બે સૂત્ર ટૂંકા દાખલા માટે અને 3 4 અને 5 નંબરનું સૂત્ર તમારે પાંચ ગુણના દાખલા માટે યાદ રાખવાનું રહેશે. ચાલો એટલે byx શોધવાના પાંચ સૂત્ર. હવે એ શોધવાનું સૂત્ર, આપણે પેલું સૂત્ર સમીકરણ કયું જોયું, y કેપ બરાબર a પ્લસ b x, તો આ b શોધવાના તો આપણે પાંચ સૂત્ર જોઈ ગયા, એટલે તમે ગભરાઈ જશો કે હવે એ શોધવાના પણ સાહેબ ઘણા બધા સૂત્ર હશે. ના બાળકો, આ એ શોધવાનું તો એક જ સૂત્ર છે. કેટલું સૂત્ર છે? એક જ સૂત્ર છે, એટલે કોઈ પણ એક જ સૂત્ર છે આમાં. પેલામાં તો પાંચ સૂત્રમાંથી તમારે એપ્લાય કરવાનું, જ્યારે આમાં તો એ શોધવાનું તો એક જ સૂત્ર છે. અને એ શોધવાનું સૂત્ર કયું છે, એ બરાબર વાય બાર માઇનસ bx બાર. કયું સૂત્ર છે જો વિદ્યાર્થી મિત્રો, એ શોધવાનું સૂત્ર y બાર માઇનસ bx બાર, એટલે y બાર એટલે y નો મધ્યક, x બાર એટલે x નો મધ્યક, અને આ b એટલે શું, આપણે શોધેલું હશે પેલા પાંચ સૂત્રની મદદથી, કોઈ પણ એક સૂત્રની મદદથી. એટલે b એટલે શું, એને byx પણ કહેવામાં આવે છે. એટલે b શોધ્યા પછી તમારે a શોધવાનું છે, અને a અને b ની કિંમત શોધાઈ ગયા પછી તમારે આપણે પેલું સમીકરણ કયું બનાવ્યું હતું, y કેપ બરાબર a પ્લસ bx, આ સમીકરણ આપણે બનાવ્યું હતું ને, નિયત સંબંધ રેખાનું અન્વયજન. તો આ નિયત સંબંધ રેખાનું જે સમીકરણ આવશે એમાં તમારે આ જે a ની કિંમત શોધેલી હશે એ કિંમત મૂકવાની, અને તમે byx ની કિંમત જે શોધી હશે એ આ b ની જગ્યાએ મૂકવાનું, અને એ જે તમે કિંમત મૂકશો તો એ તમારી નિયત સંબંધ રેખા કહેવાશે.
એટલે દાખલામાં તમને ફક્ત કહેવામાં આવશે કે નીચે આપેલી માહિતી પરથી નિયત સમદ્રેખાનું અન્વયજન કરવાનું. તો તમારે સૌપ્રથમ પહેલા BYX શોધવાનું, એ પાંચ સૂત્રમાંથી કોઈ પણ એક સૂત્રની મદદથી BYX શોધવાનું. ત્યાર પછી આ સૂત્રની મદદથી એની કિંમત શોધવાની, અને એ બંનેની કિંમત આવી ગયા પછી આ સમીકરણમાં A અને B ની કિંમત તમે મૂકશો એટલે તમને નિયત સમદ્રેખા મળશે. બરાબર છે? એટલે સૂત્ર તમે ધ્યાનથી સમજી ગયા છો ને, તો દાખલાની ગણતરી તમને ખૂબ જ સરળતાથી સમજૂતી મળી જશે. ઓકે, અને છેલ્લે ત્રુટિ એટલે કે એરર. આપણે અનુમાન કરેલું હોય, હવે દાખલા તરીકે આપણે અનુમાન કરેલું હશે કે મુંબઈ ઇન્ડિયન આવતી મેચમાં 195 રન ફરીથી મારશે, એવું આપણે અનુમાન કરેલું હોય. પણ ખરેખર અનુમાન સાચું પડે એવું જ બની નહીં શકે. હા, 195 પર ફરીથી મારી શક્યા, શક્યતા ખરી, પણ હંમેશા 195 જ થશે એવું નહીં. 215 પણ થઈ જાય, અથવા તો 150માં પણ ઓલ આઉટ થઈ જાય. એટલે ત્રુટિ એટલે શું? એટલે કે ખરેખર જે રન થયા હોય તે અને આપણે જે ધારેલા હોય તે, એ બે વચ્ચેનો તફાવત ને એને ત્રુટિ કહેવામાં આવે છે. એને અનુમાનની ભૂલ, આપણે અનુમાન કરીએ અને અનુમાન ક્યારે સાચા ન પણ પડે. એટલે જે વિચલન હોય ને, આપણે જે અનુમાન કરેલું હોય અને જ્યારે ખરેખર કામ કરીએ ત્યારે આપણને જે પરિણામ મળે, એ બે વચ્ચેનો તફાવત એને ત્રુટિ કહેવામાં આવે છે. તો ત્રુટિનું સૂત્ર કયું? ત્રુટિ E બરાબર Y માઇનસ Y કેપ. એટલે તમને Y કેપ ની કિંમત જે આવશે, એ દાખલો ગણાવીશ ત્યારે તમને સમજૂતી પડી જશે કે Y માઇનસ Y બાર કેવી રીતે કરવું. તો મારા વાલા બાળકો, તમારે આ જે મેં તમને થિયરી સમજાવી છે એ થિયરીની પણ તમારે નોટમાં ઉતારવાનું છે, તેમજ આ જે સૂત્ર મેં તમને લખાવ્યા છે એ સૂત્ર બી તમે 5 વાર લખીને મોઢે કરશો તો એ સૂત્ર પણ તમને યાદ રાખી શકશો. અને આ સૂત્રની મદદથી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા ગણીશું. એટલે મારા વાલા બાળકોને, જો મારી ચેનલ ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, તેમજ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો આવો નવો જ વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ.